ચૂંટણીમાં પ્રચાર કરો છો તેમ ચાઇનીઝ દોરીનો દુરુપયોગ પર અટકાવવો જોઈએ। ગુજરાતમાં ચાઇનીઝ દોરીના ઉપયોગના કારણે અનેક લોકોના જીવનું જોખમ હોય છે। આ સંદર્ભે હાઈકોર્ટમાં શનિવારે ગુજરાત સરકાર તરફથી બીજી એફિડેવિટ ફાઇલ કરવામાં આવી હતી। તેનાથી હાઈકોર્ટને અસંતોષ લાગતા ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને ચૂંટણીમાં જે રીતે પ્રચાર કરવામાં આવે છે તે જ રીતે ચાઇનીઝ દોરીના દુરુપયોગ અંગેનો પ્રચાર કરવામાં આવે એવા નિર્દેશ અને આદેશ આપ્યા હતા। એટલું તે જરૂર પડે તો ન્યૂઝ ચેનલ તેમજ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ અટકાવવામાં આવે તેવું નિર્દેશ હાઈકોર્ટે કર્યો હતો। ઉત્તરાયણ પર ચાઇનીઝ દોરી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે। જે સંદર્ભમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં બીજી વખત સોગંદનામું ફાઇલ કર્યું હતું। બીજી વખત કરેલા સોગંદનામામાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી। આ સંદર્ભે સ્કૂલ કોલેજમાં જાગૃતતા લાવવા હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। નાયલોન દોરી, ચાઇનીઝ અને દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવવા માટે પણ જણાવવામાં આવ્યું છે। ઓટો રિક્ષામાં જાહેરાતની જરૂર પડે તો લોકજાગૃતિ માટે ઉપયોગ કરવો જોઈએ। મીડિયાએ પણ લોકજાગૃતિનો પ્રયાસ કરવો જોઈએ। એલઈડી સ્ક્રીન પર લોકજાગૃતિનો પ્રયાસ કરો એવું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું। સરકારે હાઈકોર્ટનું સૂચન આપ્યું છે કે ચેનલના સીઈઓ સાથે વાત કરીને તેમના પ્રાઇમ ટાઈમમાં આ લોકજાગૃતિ આવે તેવા પ્રયત્ન કરવામાં આવે। ફરજિયાત ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને કાચનો ઉપયોગ અટકાવવામાં આવે। જેમ ચૂંટણીમાં લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે તેવી જ રીતે તેના માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો જોઈએ તેવું હાઈકોર્ટે જણાવ્યું હતું। 6 જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરાતની અરજીઓની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં જીવલેણ ચાઇનીઝ દોરીના પ્રતિબંધિત દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા માટે જાહેરનું બહાર પાડીને ન રોકાય તેના યોગ્ય અમલીકરણ માટે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે। ત્યારે શનિવારે થયેલી સુનાવણીમાં સરકારે રજૂ કરેલા સોગંદનામા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે રાજ્ય સરકારનું સોગંદનામું વિશ્વાસ અપાવે તેમ નથી, તેમજ હુકમસરનું સોગંદનામું ન હોવાથી ગૃહ સચિવને નવેસરથી સોગંદનામું રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો। હાઈકોર્ટના હુકમ મુજબનો જવાબ સરકારે રજૂ કર્યો નથી, માટે ગૃહ સચિવને નવેસરથી એફિડેવિટ કોર્ટમાં રજૂ કરવા માટેનો આદેશ પણ કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ દોરીને લઈને જે પોલીસ કાર્યવાહી કરી રહી છે તેની મૌખિક જાણકારી હાઈકોર્ટમાં સરકારી વકીલ એમ અંતાણી દ્વારા આપવામાં આવી હતી। વધુમાં સરકારે સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ દોરીની સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની વિગતવાર માહિતી માટે વધુ સમય માંગ્યો હતો। હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે કે નવેસરથી હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવો પડશે તેમ હાઈકોર્ટે દ્વારા જણાવવામાં આવ્યું છે। અરજદારે હાઈકોર્ટમાં સૂચન કર્યું હતું કે ઉત્તરાયણ પહેલાં અને ઉત્તરાયણના દિવસે ચાઇનીઝ દોરી અને કાચના પાયેલા માંજાથી લોકો ઘાયલ થાય છે અને લોકોના દોરીથી કપાઈને મોતની ઘટનાઓ પણ બનતી હોય છે, ત્યારે આવા લોકોને વળતર આપવા માટે પણ વિચારવું જોઈએ। સમગ્ર મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને કારણે ગુજરાતમાં આશાસ્પદ યુવાનના મોતની છેલ્લા 3 દિવસમાં 3જી ઘટના છે।